છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4માં પર્યાવરણ. ધોરણ 4માં પર્યાવરણ આસપાસ આ રીતનું તમારી જોડે પુસ્તક હશે, તમે આ રીતે ધોરણ 4 પર્યાવરણની પુસ્તક એટલે કે ચોપડી ખરીદી હશે, એમાં આજે આપણે અભ્યાસ કરીએ. તો ચલો જોઈએ. પર્યાવરણ પાઠ 1, પર્યાવરણમાં પ્રકરણ 1 અથવા પાઠ 1. રોજ નિશાળે જઈએ, રોજ સ્કૂલે જઈએ, એવું તો દરેક કરતા જ હશે. રોજ સ્કૂલે આપણને જવું ગમે છે, પણ અત્યારના સમય દરમિયાન આપણે ઘરે બેસીને અભ્યાસ કરીએ છીએ, પરંતુ સ્કૂલ દરરોજ દરેકને યાદ આવે છે. તો આજે આપણે આ પાઠમાં સ્કૂલ એટલે કે શાળા વિશે ભણવાનું છે. એમાં આપણે કઈ રીતે સ્કૂલે જઈશું, કઈ રીતે આપણે તેની સાવધાની, શાળામાં જતા રસ્તા ઉપર કઈ રીતે સાવધાની રાખવાની છે, કોઈ જોડે મસ્તી કે કયા વાહનમાં આપણે જઈએ છીએ એમાં આપણે સાવધાની કઈ રીતે રાખવી અને શું શું સાવચેતીઓ રાખવી તેના વિશે આપણે આ પાઠ દરમિયાન માહિતી મેળવીએ. તો તમે દરેક વિદ્યાર્થીઓ શાંતિથી આ પાઠની સમજૂતી મેળવજો અને એના સવાલ જવાબ લખવામાં, જેથી તમને સવાલ જવાબ લખવામાં કંઈ ભૂલ પડે નહીં. તો ચલો આપણે જોઈએ પ્રકરણ 1, રોજ નિશાળે જઈએ. તમે રોજ શાળામાં આવો છો, આપણે તો રોજ શાળામાં જઈએ છીએ. અત્યારના કાળમાં આપણે નથી જઈ શકતા, પરંતુ પહેલાં જ્યારે સ્કૂલો ચાલુ હતી, શાળાઓ ચાલુ હતી, આવો કાળ નહોતો ત્યારે આપણે જઈ શકતા હતા. બધા જુદી જુદી રીતે શાળામાં આવે છે, કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ ઉપર, કોઈ સ્કૂટર પર. દરેકની જે રીતે સ્કૂલ હોય, શાળા જેવી રીતે દૂર હોય કે નજીક હોય, એ રીતે લોકો બાળકો મમ્મી પપ્પા જોડે આવે છે. કોઈ ચાલીને આવે, કોઈને સ્કૂલ દૂર પડતી હોય તો રિક્ષા, સાયકલ અથવા સ્કૂટર ઉપર આવતા હોય છે. આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે, પરંતુ આવું બધે હોતું નથી. આપણે અહીં સિટી એટલે કે શહેરમાં રહીએ છીએ, એટલે આપણે વ્યવસ્થિત રીતે સ્કૂલમાં આવીએ છીએ, ચાલીને કદાચ આવીએ, રિક્ષામાં આવીએ, સાયકલ પર કે સ્કૂટર પર ગમે, અથવા સ્કૂલની બસ હોય એમાં આવીએ છીએ. પરંતુ શહેર છે એટલે આપણે સરસ રીતે આવી શકીએ છીએ, પરંતુ ગામડાઓમાં, પહાડી વિસ્તારોમાં, અલગ અલગ જગ્યાએ આવું બધી જગ્યાએ સરખું હોતું નથી. ઘણી જગ્યાએ તો શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે. પડકારરૂપ એટલે કે ઘણું અઘરું હોય છે કે કઈ રીતે આપણે શાળામાં જઈશું એવું હોય છે. ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ તેઓ કઈ રીતે શાળામાં પહોંચે છે. હવે અભ્યાસ કરીએ કે એ બધા બીજા, આપણે તો બહુ સરસ રીતે શાળામાં જઈએ છીએ, શહેરમાં રહીએ છીએ એટલે, પરંતુ જે અમદાવાદ જેવા વ્યવસ્થિત શહેરમાં ન રહેતા હોય, ગામડામાં હોય કે કોઈ દૂર જંગલ વિસ્તારમાં રહેતા હોય, તો એ લોકો સ્કૂલે શાળામાં કઈ રીતે આવે છે તેની માહિતી મેળવીએ. અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ, ઘરથી શાળા ઘણી દૂર છે, એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી. શાળામાં જવા માટે અમે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. એમ કહે છે કે મારી સ્કૂલ ઘણી દૂર છે શાળા ઘરેથી, અને હું અમદાવાદ શહેરમાં રહું છું, એટલે મને અવર જવર માટે રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે. એ શહેરમાં એટલે કે અમદાવાદ જેવા શહેરમાં રહે છે એટલે એને રિક્ષા મળી રહે છે, અથવા રિક્ષા ના મળે તો બીજી રીતે એટલે કે બીજા વાહનો, બસ કે ગમે તે અવર જવર માટે વાહન મળી રહે છે. હવે અહીં સવાલ પૂછ્યો છે, તમે શાળામાં કેવી રીતે જાઓ છો? તમે જે રીતે જતા હો એ રીતે લખવાનું. હું શાળામાં ચાલીને જાઉં છું. જે લોકો બસમાં હતા તો હું શાળામાં બસમાં જાઉં છું, અથવા વાલી મૂકી જતા તો એમ પણ લખ્યું છે, હું સ્કૂટર પર અથવા પપ્પા જોડે કે સાયકલ પર, જેને જે રીતે ફાવે એ રીતે તમારી રીતે અહીં જવાબ લખવાનો છે. સિમેન્ટનો પુલ છે, જોયું ચિત્રમાં બતાવ્યું છે સિમેન્ટનો પુલ. આવો પુલ તો દરેકે જોયો છે, અહીં અમદાવાદમાં સાબરમતી નદી પર જોયો છે ને. તો ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અમે નદીની પેલે પાર રહીએ છીએ. નદી હોય એના વચ્ચે પુલ બાંધ્યો હોય તો એક છેડો અને બીજો છેડો, એટલે કે અમે પેલે પાર આ કિનારે કે પેલે કિનારે, એમ વચ્ચે નદી હોય તો આ કિનારો પેલો કિનારો, એમ બે કિનારા થઈ જાય તો શું
કહીએ છીએ કે અમે નદીની એ પેલી બાજુ રહીએ છીએ, નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. આ જુઓ, આ નદી પર પુલ બાંધેલ છે. તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ. સ્કૂલ દૂર હોય તો પુલ ઓળંગવો પણ પડે. તો શું જ કહીએ છીએ કે બધા અમે શાળાએ જવું હોય છે ત્યારે અમે આ પુલને ક્રોસ એટલે કે ઓળંગીને જઈએ છીએ. આ પુલ શેનો શેનો બનેલો છે જુઓ. આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે. પુલ શેનાથી બનેલો છે? સિમેન્ટ, લોખંડના સળિયા અને ઈંટોથી બનેલો છે. પુલને પગથિયા પણ છે. અહીંયાથી ચડવું હોય તો સીધો રોડ પણ હોય અથવા પગથિયા પણ હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ રોડ ક્રોસ કરવો હોય, આ બાજુથી પેલી બાજુ નદીની પાર જવું હોય કે ગમે તે જગ્યાએ ઊંચાણવાળા ભાગમાંથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે પુલનો ઉપયોગ કરીએ છીએ. આવા પુલ આપણે અમદાવાદમાં ઘણા બધા જોયા છે. તમારા ગામ કે શહેરમાં નજીક પુલ છે? પુલ વિશે વધારે જાણકારી મેળવો. જો તમારે પુલ હોય તો હા, અથવા ન હોય તો ના. પુલ વિશે વધારે જાણકારી મેળવો. મેં તમને હમણાં કહ્યું કે શાળાએ જવું હોય, કોઈ જગ્યાએ જવું હોય આ પારથી પેલી પાર, તો આપણે પુલ ઉપરથી રોડ ક્રોસ કરી શકીએ છીએ. એ જ રીતે પુલ ન હોય તો ઘણી તકલીફ પડે છે. નદી હોય તો આપણે કંઈ રોજ હોડીમાં બેસીને તો પુલ ઉપર જઈ પુલની જેમ પાર કરી શકીએ નહીં. કે નદીમાં કોઈ દિવસ પૂર આવ્યું હોય કે કંઈ બીજી તકલીફો હોય, વરસાદ ચાલુ હોય તો આપણે હોડી નાવડી કે બોટમાં બેસીને ના જઈ શકીએ. પૂર હોય તો એના પરથી ઓળંગી શકીએ છીએ. તો પુલ આપણા માટે ખૂબ જરૂરી છે. હવે આગળ માહિતી મેળવીએ મિત્રો. આગળ શું પૂછ્યું છે? પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર, બે ડુંગર ઉપર કે બીજે ક્યાંય? મેં તમને અગાઉ કહ્યું હતું ને કે પુલ ક્યાં ક્યાં બાંધાય છે. નદી ઉપર હોય આ કિનારેથી પેલે કિનારે જવું હોય, રોડ ઉપર હોય એટલે કે આ રોડ ઉપરથી સામેના રોડે ક્રોસ કરવાનો કયો હોય, બે ડુંગર ઉપર. બે ડુંગર ઉપર તમે જેમ રોપવે જોયો છે એમ પુલ પણ બાંધેલા હોય છે. પછી બીજે ક્યાંક એટલે કોઈ ગટર હોય મોટી, તો આ પારથી પેલી પાર જવું હોય તો એના પર પણ નાના સરખા પુલ બાંધેલા હોય છે. તો આપણે જવાબમાં લખીશું પુલ ક્યાં છે. તો તમારે જે લખવું હોય જવાબ, નદી પર છે કે રોડ ઉપર છે કે બે ડુંગર વચ્ચે છે, તમારે આમાંથી જે તમને યોગ્ય ગમે તે જવાબ લખી શકો છો તમારા અનુકૂળ. પુલનો ઉપયોગ કોણ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો? આમ તો જોઈએ તો પુલનો ઉપયોગ દરેક કરતા હોય છે. આપણે પણ કરીએ છીએ, પ્રાણીઓ પણ કરે છે, અને વાહનો એટલે કે સ્કૂટર, બસ, જે ચાર પૈડાવાળા, બે પૈડાવાળા દરેક વાહનો એ પુલનો ઉપયોગ તો કરતા હોય છે. તો એ જવાબ લખીશું પુલનો ઉપયોગ દરેક લોકો, માણસો, પ્રાણીઓ અને વાહનો કરે છે. આ પુલ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો હતો એ તો મેં તમને અગાઉ આપણે જોયું ને. પુલ બનાવવા માટે લોખંડના સળિયા, સિમેન્ટ અને ઈંટોનો આરસીસીના મોટા સ્લેબ આવે છે, જોયા છે ને પેલા ચોરસ ચોરસ સ્લેબ જેવું, એટલે કે ચોરસ ટુકડા હોય છે મોટા સિમેન્ટના જેવા, એ વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ. આગળનો સવાલ જોઈએ. તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો અને પુલ પરથી પસાર થતા પ્રાણીઓનું ચિત્ર અને લોકોને દોરવાના ભૂલતા નહીં. આ આપણે કરવાનું નથી. જો પુલ ન હોય તો તમને કેવી રીતે કેવી મુશ્કેલીઓ પડી શકે છે? ચલો હવે આપણે જોયું કે પુલ ઉપરથી આપણે પસાર થતા હતા, પ્રાણીઓ પસાર થતા હતા, વાહનો પસાર થતા હતા. પરંતુ જો પુલ જ ન હોય અને એ જગ્યા પુલ વગરની હોય, જે પણ હોય, રોડ હોય, નદી હોય કે ડુંગર હોય, એના પર પુલ જ ન બાંધે તો આપણને શું શું મુશ્કેલી થાય છે એ હું એનો જવાબ બોલું છું. તમે ખાસ સાંભળજો. જો પુલ ન હોય તો નદી પાર કરવી મુશ્કેલી પડી શકે છે. બધા લોકોએ નાવથી નદી પાર કરવી પડે તો શું થાય? વધારે સમય લાગે. જો નાવડી મળે ન મળે તો પછી ચોમાસા દરમિયાન પૂર આવે નદીમાં તો રોડ ક્રોસ કરી શકાય નહીં.
પછી અવર જવરમાં મુશ્કેલી પડે, પ્રાણીઓને અવર જવરમાં મુશ્કેલી પડે, પછી મોટા વાહનો જે માલસામાનથી ભરેલા હોય, એ માલસામાનથી ભરેલા વાહનો હોય એને માટે પણ મુશ્કેલી ઊભી થાય, અને આપણે લોકજીવન જરૂરિયાત વસ્તુ આ કિનારેથી પેલા કિનારે, આ રોડથી પેલા રોડ જો પૂલ હોય તો આપણે સરળ રીતે ક્રોસ કરી શકીએ છીએ, અને પૂલ ના હોય તો આપણને ઘણી તકલીફો પડે છે. ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢીએ જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. જો તમને કોઈ બીજો નવો રસ્તો મળતો હોય તો શોધો, અને એ રીતે પણ ઘણા બાળકો સ્કૂલે જતા હોય છે. આપણે તો અહીં જોયું છે, બધા સરસ રીતે મજાથી બસમાં આવી કાં તો રિક્ષામાં આવી કાં તો વાલી મૂકી જતા હોય છે. આગળનો પોઈન્ટ છે બેટ દ્વારકા. બેટ દ્વારકા, દ્વારકા વિશે તો દરેકે માહિતી મેળવી જ હશે. દ્વારકા કૃષ્ણ ભગવાનનું મંદિર છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. હવે બધું જગ્યાએ કંઈ પાણી વગરના વિસ્તાર હોય એવું બને નહીં. અમુક જગ્યાએ કેવા છે વિસ્તારો પાણીમાં આવેલા છે, એટલે કે નદી કિનારે હોય કાં તો સમુદ્ર કિનારે આવેલા હોય, તો તે વખતે આપણે શું કરવું? અમે આવા વિસ્તારમાં રહીએ છીએ, શાળાએ જવા માટે શું શેનો ઉપયોગ કરે છે? હોડીનો. શાળાએ જવા માટે અમે હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. અમે સ્કૂલે જવા માટે શું હોડીનો ઉપયોગ કરીએ છીએ? કેમ? તેના પર પુલ બાંધેલ નથી, તો પછી હોડીનો જ ઉપયોગ કરવો પડે છે ને. ચિત્રમાં બતાવ્યું છે ને, બાળકો સ્કૂલે જતા હોય છે ત્યારે હોડીનો ઉપયોગ કરીને સ્કૂલે જાય છે, તો અમે બેટ દ્વારકામાં રહીએ છીએ તો પછી અમારે હોડીનો ઉપયોગ કરવો પડે. આપણે અહીં અમદાવાદમાં રહીએ છીએ તો કંઈ હોડીનો ઉપયોગ કરીએ ના. આપણે તો પુલ છે, વાહનોના સગવડ છે, તો પછી આપણે એ રીતે ઉપયોગ કરીએ. પાણીના વિસ્તારમાં રહેતા હોય એ લોકો પોતાની સગવડ, એટલે કે બોટ હોય, નાવડી હોય, એ બધી વસ્તુનો ઉપયોગ કરે છે. શું તમે હોડીમાં બેઠા છો? શું તમે બેઠા છો? જો હા બેઠા હોય તો હા, ના બેઠા હોય તો ના. કેવો અનુભવ થયો હતો? જો બેઠા હોઈએ તો હા લખીશું, તો એમાં અનુભવમાં એમ લખીએ કે હોડીમાં બેસીએ ત્યારે આંખો દબાવી દઈએ, પાણીથી બીક લાગે ઘણી વખત, અને ઘણી વખત પાણીમાં હાથ નાખીને છપછપિયા પણ કરીએ છીએ. શું તમે બીજી કોઈ રીતે વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી પરથી મુસાફરી કરી શકીએ? હા, શું પાણી પરથી મુસાફરી કરવી હોય તો બોટ, સ્ટીમર, હોડી, એ બધું. પછી બીજું, પહેલાંના જમાનામાં તરાપા બનાવતા હતા એવું બધું. પછી પુલ ઉપરથી ક્રોસ કરી શકીએ છીએ, એ રીતે અમે હોડી નદી કે પાણી પરથી મુસાફરી કરી શકીએ છીએ. આગળ જોઈએ શું છે. આગળ છે પોઈન્ટ ઊંટ ગાડી. આવું ચિત્ર તો તમે જોયું જ હશે. અને આ ચિત્રમાં શું છે? આ ઊંટ છે, અહીં એના પાછળ ગાડી એટલે કે લારી કહીએ છીએ એ બાંધેલી છે, અને એમાં બધા કોણ બેઠા છે? આપણા જેવા વિદ્યાર્થીઓ, તમારા જેવા વિદ્યાર્થીઓ બેઠેલા છે. હવે એ લોકો કઈ રીતે સ્કૂલે આવે છે એના વિશે જોઈએ. અમે રણમાં રહીએ છીએ. આ લોકો, આપણે પહેલાં આપણે જોઈ પાણીમાં રહેતા હતા એ લોકો, અને આ લોકો ક્યાં રહે છે? રણમાં. તો બધી જ રીતે, બધી જ બાજુએ શું છે? રેતીને રેતી જ છે. માત્ર શું છે? રેતીને રેતી. રેતી દિવસે ખૂબ ગરમ થાય છે, એ તો તમને ખબર હશે જ ને. રેતી દિવસે ખૂબ ગરમ થાય છે. અમે શાળાએ જવા માટે ઊંટ ગાડીની સવારી કરીએ છીએ, તો એ લોકો કઈ રીતે શાળાએ આવે છે? ઊંટ ગાડીમાં બેસીને શાળાએ આવે છે. કેમ? એ રણમાં રહે છે, ત્યાં હોડી કે બસ કે એવું રણ માટીમાં એટલે કે રેતીમાં ચાલી શકે નહીં, તો એ લોકોને શેનો ઉપયોગ કરવો પડે છે? ઊંટ ગાડીનો. આવું આપણે ગામડામાં જોયું છે. શેનો? ઊંટ ગાડીનો ગામડામાં જોઈ છે, અને એનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? અવર જવર માટે દરેક રીતે કરીએ છીએ. તો અહીંયા બિચારા રણમાં રહે છે, તો રણમાં રહેતા લોકો હોય તો એ તો કઈ રીતે આવી શકે? કઈ રીતે આવી શકે? ઊંટ ગાડી સિવાય. એ ઊંટ ગાડી છે કેમ? તે રેત ઉપર સરળતાથી ચાલી શકે છે. હવે સાયકલ રેતમાં તમે ચલાવી શકો ના? કોઈ સાધન એટલે કે ગમે તે ચલાવો તો રેતી એટલે કે માટીમાં ફસાઈ જાય, તો આપણે અગવડતા પડે એમ. એટલા માટે અહીં આ રણ જેવા વિસ્તારોમાં
બધા લોકો અવરજવર કંઈ પણ કામ હોય તો તેનો ઊંટગાડીનો ઉપયોગ કરે છે. તો અહીંના વિદ્યાર્થીઓ ઊંટગાડી શાના માટે ઉપયોગ કરે છે? સ્કૂલે અવરજવર કરવા માટે. હવે આગળ જોઈએ સ્કૂલમાં કઈ રીતે જવાય છે. આગળ છે બળદ ગાડું. દરેકે જોયું છે આમ બે બળદ બાંધ્યા હોય પાછળ ગાડું, જે ત્યાં ઊંટગાડીની પાછળ આવી ત્યાં ગાડી હોય છે ચાર પૈડા, આમાં માત્ર બે પૈડા મોટા મોટા હોય છે લાકડાના. આ બધું આપણને ગામડાઓમાં જોવા મળે છે. અહીં આપણા શહેર અમદાવાદ શહેરમાં ઊંટગાડી કે આવા બળદ ગાડવા જોવા મળતા નથી. હોય છે તો ઘણી વખત શાકભાજીની લારીઓ એટલે કે શાકભાજી વેચતા હોય છે, એ રીતે હોય છે. અમે ગામડામાં રહીએ છીએ, અમારા બળદ ગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી અમે ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. શું થાય છે, હવે આ લોકો ગામડામાં રહે છે, જે વિદ્યાર્થીઓ ગામડામાં રહેતા હોય તો એ શેમાં બેસીને જાય, બળદ ગાડામાં. બળદ ગાડામાં કેવું હોય છે, ગામડે તો કેવું હોય છે કોઈ જ અવાજ નહીં, અને આજુબાજુ હરિયાળી એટલે કે લીલાછમ ખેતરો એવું હોય છે. લીલાછમ ખેતરોના વચ્ચેથી બળદ ગાડામાં બેસીને બાળકો આ વિદ્યાર્થીઓ શાળાએ જાય છે. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો ઉપયોગ કરીએ છીએ. છત્રીનો ઉપયોગ કરવો પડે કે પોતાના માથાનું એટલે પોતાના કપડાં શરીરનું રક્ષણ કરવા માટે. તડકો લાગતો હોય અથવા વરસાદ આવતો છત્રીનો ઉપયોગ કરીએ છીએ. જો છત્રીનો ઉપયોગ ન કરીએ તો પલળે આપણે ભીંજાઈ પણ જઈએ, કપડાં ગંદા થાય, પછી ઉનાળામાં ગરમીમાં પણ અમુક લોકો છત્રીનો ઉપયોગ કેમ, માથું તપી જાય, માથું તપવાથી શરીરમાં ગરમી થઈ જાય વગેરે. ગરમીથી રક્ષણ અને વરસાદથી રક્ષણ કરવા માટે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. તો બળદ ગાડામાં કંઈ ઉપર છાપરા જેવું એટલે કે કંઈ એવું હોતું નથી કે જેનાથી આપણું રક્ષણ થાય, તો આપણે છત્રીનો ઉપયોગ કરીને વરસાદ અને તડકાથી આપણું રક્ષણ કરવું પડે છે. તમે જ્યાં રહો છો, આપણે તો અહીં અમદાવાદમાં રહીએ છીએ, ત્યાં ઊંટગાડી કે બળદગાડું છે તેનું ચિત્ર તમારી નોટમાં દોરો. આ આપણે કરવાનું નથી. હવે આગળ જોઈએ, હવે કઈ રીતે. પહેલાં આપણે જોયું બોટમાં નાવડીમાં બેસીને શાળાએ ગયા, પછી ઊંટગાડીમાં બેસીને શાળાએ ગયા, બળદગાડામાં બેસીને શાળાએ ગયા. હવે જોઈએ છે સાયકલની સવારીથી શાળાએ જવું છે. હવે આ તો આપણે અહીં બધા કરીએ છીએ સાયકલ સવારી. અમારી શાળા દૂર છે, પહેલાં છોકરીઓ શાળાએ જતી ન હતી. પહેલાંના જમાનામાં છોકરીઓ શાળાએ ન જતી હતી, અત્યારે અને પાછી કેવી હતી, શાળાઓ દૂર હોય એટલે શાળાએ છોકરીઓને મોકલતા ન હતા. કેમ, કેમકે પહેલાંના જમાનામાં છોકરીઓને ભણાવવાનું મહત્ત્વ આપતા ન હતા, છોકરીઓને ભણાવવામાં મહત્ત્વ આપતા ન હતા. અત્યારે તો જમાનો બદલાયો છે તો એ પ્રમાણે કામ થાય છે. હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ પર સરળતાથી જાય છે, જમાનો બદલાયો. પહેલાં છોકરીઓ નહોતી ભણતી, હવે છોકરીઓ પણ છોકરાઓની જેમ આગળ વધી છે દરેક ક્ષેત્રમાં. તો છોકરીઓ કઈ રીતે જાય છે, સાયકલ ઉપર. બધા ફ્રેન્ડ એટલે કે પોતાની બધી બહેનપણીઓ જોડે સાયકલ પર બેસીને શાળાએ જાય છે. હવે આગળ જોઈએ શિક્ષક માટે જ્યાં પ્રાણીઓ પાસેથી ગાડું ખેંચાવે છે જ્યારે ત્યારે કેવો અનુભવતા હશે, એ પ્રાણીઓની સંવેદનશીલતા જગાડવા મુદ્દા અંગે ચર્ચા કરો. શું છે કે આપણે આમાં જો ઊંટગાડી આ બળદ ગાડું બેસી ગયા, તો આપણે બધા તો બેસી ગયા, કેટલું આપણું વજન હશે તો એમને કેટલું એ થતું હશે આ વજન ખેંચવાનું, એમના શરીરના અંગોને કેટલી તકલીફ થતી હશે, કેટલી પીડા થતી હશે, એની વિશે તમે જાણ થાય છે. એ જ પીડા વિશે આપણે એમને સમજવા જોઈએ અને એમને એ પીડા ન પહોંચે, એમને કોઈ નુકસાન ન થાય તે રીતે દરેક પ્રાણીનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ. હવે આગળ જોઈએ આગળ શું છે. તમે સાયકલ ચલાવી શકો છો, શું તમે સાયકલ ચલાવી શકે? તો હા, જો હા તો તમને કોણે શીખવી, દરેકની સાયકલ અલગ અલગ રીતે દરેકે શીખવી. મને મારી મમ્મીએ શીખવી, કોઈને પપ્પાએ શીખવી, કોઈને મોટા ભાઈ મોટી બહેન, જે રીતે તમને જે સાયકલ જેણે શીખવાડ્યો એ રીતે તમે અહીં જવાબ લખજો. તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? મારા વર્ગમાં એમ લખવાનું, મારા વર્ગમાં તો કોઈ સાયકલ લઈને આવતું નથી કેમકે દરેકના વાલીઓ મૂકી જાય. તમે ધોરણ 4માં ભણો છો
એટલે તમને તમારા વાલી મૂકી જાય તો જવાબ શું લખાય? અમારી શાળામાં મોટા વર્ગના બાળકો વિદ્યાર્થીઓ મોટા વર્ગના વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવે છે. મારી શાળા મારી ગાડી. હવે કેવી રીતે શાળાએ પહોંચવાનું છે? આપણે શેમાં બેસીને? હવે આપણે ગાડીમાં બેસીને, સ્કૂલ વાનમાં બેસીને આપણે શાળાએ પહોંચવું છે. પહેલાં નાવડીમાં બેઠા, પછી ઊંટ ગાડી પર બેઠા, બળદ ગાડા પર બેઠા, સાયકલ ઉપર બેઠા, હવે ગાડીમાં બેસીને શાળાએ પહોંચીએ. અમે શાળાથી દૂર રહીએ છીએ. અમારી પાસે શાળાએ વાહનની સગવડ નથી. શાળાએથી અમે દૂર રહીએ છીએ તો પછી શાળાએ જવું હોય તો રોજ કંઈ ચાલીને એટલું બધું જઈ શકીએ નહીં. તો શું કરવું પડે? રિક્ષા કે ગમે તે હોય, પણ અમારી જોડે શું છે? એ સ્કૂલ બસ છે. સ્કૂલ બસ છે, એમાં અમે બેસીને શાળાએ જઈએ છીએ, જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છે. સ્કૂલ બસ છે એટલે અમે સ્કૂલ બસમાં બેસીને શાળાએ જઈએ છીએ. જો ન હોય સ્કૂલ બસની સગવડ અને દૂર હોય કે એવું હોય તો, અથવા કંઈ બીજા કારણો હોય તો વાલી આપણા મૂકી જાય, અથવા તો આપણે રિક્ષામાં આવીએ કે બીજી રીતે પણ આવીએ છીએ. તો આપણે શાળાએ કઈ કઈ રીતે પહોંચવું, કઈ કઈ જગ્યાએથી કઈ કઈ રીતે આપણે પહોંચીશું, એના વિશે આપણે માહિતી મેળવી. તો હવે આગળ જોઈએ, તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? દરેકને તો શાળા દૂર પણ હોય છે, અમુકને શાળા દૂર છે, બાકી બધાને તો ખાસ નજીક. એ લખવાનું જવાબમાં, અમારી શાળા ઘરથી નજીક છે. તમારી શાળામાં આવી સુવિધાઓ છે? જો હા તો કયા વાહનમાં તમે આવો છો? તો આપણે લખવાનું, હા અમારી શાળામાં દરેક સુવિધાઓ છે. તો તમે જે વાહનમાં આવતા હોય, તમે તમારા વાલી જોડે ચાલતા, અથવા રિક્ષામાં, અથવા સ્કૂટર પર, અથવા તો સ્કૂલ વાન સ્કૂલ બસમાં આવીએ છીએ. તો ચલો અહીં જોઈએ આગળ સરસ મજાનું ગીત. ચાલો આપણે ગીત ગાઈએ. શું છે? લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બસ વિશે છે, એક ટકો રે અટકે અને બે એ ઉપડી જાય, એટલે કે કોઈનું સ્ટેન્ડ આવે તો બસમાં એક ટકોરો મારે એટલે ઊભી રહે, બીજા એક ટકોરે ફટાકથી બસ ઉપડી જાય, બધા ઉતરી જાય. ત્યારે કાળા ડામરના રસ્તા આવે છે સામા ઘસતા, ડામરના રસ્તા મારી સામે એટલે કે બસની સામે આવતા હોય એવું લાગે છે. નદીઓ નીચે સરકી જાય, સરકી જાય, સરકી જાય. પુલ ઉપરથી જતી હોય ત્યારે નીચેથી નદી પસાર થતી હોય તો કેવી લાગતી હોય છે વહેણ એનું, એ પણ નદી પણ ઘસ જતી રહે. રસ્તા આવે ફાટક, આવે ફાટક એટલે રેલવે ક્રોસિંગ, ગાડી ચાલે ખટાખટ. પુલ ઉપરથી રેલવે પસાર થતી હોય અને અમારી બસ જતી હોય તો ગાડીનો કેવો ખટાખટ ખટાખટ આવે, અવાજ આવે. મોટરનું ભોંકવું પીપીપ પીપીપ થાય, પીપીપ પીપીપ થાય ને, પીપીપ પીપીપ થાય. જે ઓલું હોર્ન હોય છે કેવો અવાજ આવે છે, પીપીપ પીપીપ. બારી પાસે હું બેસું, હું પાછું રોજ બારી પાસે બેસું, જો હું જોતો હું ગાયોને ભેંસું. શું? ગાયો અને ભેંસો જોતા હોય છે. આ ગામડેથી આવતી હોય એવું લાગે છે બસ. ઊંટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. અને ઊંટોની વણઝાર એટલે એક નહીં, ઘણા બધા ઊંટો સાથે જતા હોય છે એ બધું જોવા મળે છે. આગળ જોઈએ, તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો જ્યાં આમાં કોઈ પણ વાહન ન પહોંચે? શું આવી જગ્યાઓ છે? આ છે ને ઘણી બધી જગ્યાઓ છે. કેવી જગ્યાઓ? જેવી કે જંગલ વિસ્તારોમાં આદિવાસીઓ જ્યાં રહેતા હોય એ જગ્યાએ પણ વાહનોની કોઈ જાતની એટલે કે કોઈ વાહનની સગવડ હોતી નથી. બાળકો જંગલ પાર કરે છે, બાળકો કઈ રીતે જંગલ પાર કરે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. અમે ગીરના જંગલમાં રહીએ છીએ. ક્યાં રહે છે આ લોકો? હવે આ વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ રહે છે? ગીરના જંગલમાં છે. ક્યાં રહે છે? ગીરના જંગલમાં. અમારે શાળાએ જવા માટે ગાઢ જંગલ, ગાઢ એટલે કે બહુ જ એકદમ નજીક નજીક વૃક્ષો હોય અને સામે નાના કંઈક આવતું હોય એ પણ ન દેખાઈ શકે એટલા ગાઢ જંગલમાંથી અમે પસાર થઈએ છીએ. શાળાએ રોજ આવવાનું હોય તો એક દિવસ રજા રાખે, એમ કંઈ રોજ રોજ રજા રાખી શકાય નહીં. જેવી પણ પરિસ્થિતિ હોય આપણે શાળાએ જવું પડે. રોજ વરસાદ આવતો હોય તો આપણે એમ કહીએ કે મારે તો સ્કૂલે નથી જવું, શાળાએ નથી.
જે પરિસ્થિતિ હોય એ રીતે આપણે અનુકૂળ મેળવીને જવું પડે. જંગલમાં એટલી શાંતિ હોય છે, ચારે આજુબાજુ આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ સાંભળી શકાય છે. જંગલમાં કોઈ વાહનનો અવાજ થતો હોતો નથી, તો આજુબાજુ જે પશુ પક્ષી હોય એમનો કલરવ સંભળાય છે. અમે જંગલમાંથી પસાર થઈને શાળાએ જઈએ છીએ. તમે કયા કયા પશુ પક્ષીઓના અવાજથી સાંભળીને ઓળખી શકો છો? આપણે તો ઘણા બધા પશુ પક્ષીઓના અવાજથી આપણે એમને ઓળખી, ગાયના અવાજથી આપણે ગાય બોલે તો આપણે એમ લાગે કે આ ગાય બોલી છે, ઓળખી જઈએ છીએ ને. પછી બકરી, કોયલ, કબૂતર, બધા મોર, બધાના અવાજ, બધાના કલરવ પરથી આપણે ઓળખી શકીએ છીએ. કૂતરાનો ભસવાનો અવાજ, બિલાડીનો અવાજ, ભેંસનો અવાજ, દરેકનો અવાજ આપણે સાંભળી શકીએ અને ઓળખી શકીએ છીએ. અહીં દરેકના અવાજ એટલે કે તમે જે જે પશુ પક્ષીને ઓળખતા હોય એ વિશે લખવાનું છે. જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશું? હવે જંગલ છે, એમાંથી આપણે પસાર થઈએ તો આપણે શું કાળજી રાખીશું? ચલો જોઈએ. જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હોય છે. શું છે? જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હોય છે. તે આપણા પર હુમલો કરે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું. પછી આડા અવળા, ઊંચા નીચા, ખાડા ટેકડાવાળા વૃક્ષો હોય છે, રસ્તાઓ હોય છે તે અને એના વચ્ચે સંભાળીને આપણે ચાલવું. જંગલમાં ગમે તેવા ફળ આપણે ખાવા જોઈએ નહીં. જંગલમાં સાપ, વીછી અને અન્ય ઝેરી જીવજંતુઓથી સંભાળવું જોઈએ. અને પછી બધી વસ્તુનું ધ્યાન રાખી અને જંગલ પરમાંથી પસાર થવું જોઈએ. અહીં એ જવાબ લખવાનો. પછી આગળ જોઈએ, હવે કઈ રીતે સ્કૂલ પસાર કરીશું? આપણે પથરાળ રસ્તો એટલે જોઈએ ને બધા કેવા પથરા છે, એ રસ્તા પરથી કઈ રીતે પસાર કરવું એ જોવું છે. અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. ક્યાં રહીએ છીએ? ડુંગરની ટેકરી પર. રસ્તાઓ પથરાળ અને આડા અવળા છે. કેવા છે રસ્તાઓ પર? નવરા પથ્થર. અને કેવા? એક રસ્તો આમ નીકળે, એક રસ્તો આમ નીકળે, એક સરખા રસ્તા નથી. બીજા માટે આ રસ્તા મુશ્કેલ ભર્યા લાગે છે. આપણે જઈએ તો આપણે કેવું મુશ્કેલ લાગે, પરંતુ અમે તો સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. કેમ? એટલે રોજ રહે ત્યાંથી પસાર થતા હોય છે. જ્યારે આપણે ભોય તળીએ રહેતા હોઈએ ત્યારે કેવી મજા આવે છે. અને કોઈ દિવસ આપણને એમ કહ્યું હોય ચોથા માળે જવાનું છે કે પાંચમા માળે જવાનું, તો આપણને કેટલી તકલીફ પડે છે. એ જ રીતે આ તો રોજનું એમને થઈ ગયું, એમને મજા આવે ને આપણે એ જઈએ તો આપણને ઘણી તકલીફ, મુશ્કેલીઓ પડે. શાળાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. આ લોકો ડુંગરાળ વિસ્તાર પર રહે છે એટલે એ લોકોને આવા પથરાળ રસ્તાઓ પરથી શાળાએ આવવું પડે છે. અમુક જગ્યાએ જંગલોમાં રહેતા હોય તો જંગલમાંથી પસાર થવું પડે. પથરાળ રસ્તા પરથી રહેતા હોય તો પથ્થરવાળા રસ્તા, આડા અવળા, ખાડા ટેકડાવાળા એવા રસ્તા પરથી પસાર થવું પડે છે. હવે આગળ જોઈએ. મારું નામ નિધિ છે. શું છે? નિધિ. અહીંયા છોકરી એટલે કે વિદ્યાર્થિનીની વાત કરી છે. હું ચોથા ધોરણમાં ભણું છું. શું? ચોથા ધોરણમાં ભણે છે. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધું કામ કરી શકતી નથી. બીજા બાળકો તો બધા સરળતાથી કામ કરી શકે છે, પરંતુ હું સરળતાથી કામ કરી શકું તેમ નથી. કેમ? જો આગળ મારા પગ જન્મથી જ કામ કરતા નથી, એટલે કે જન્મથી એના પગ કેવા છે? અપંગ છે. તે કામ કરી શકતા નથી. બીજા બધા ફટાફટ ચાલે છે, દોડે છે, કૂદે છે, એવું મારા પગ કામ કરી શકતા નથી. પહેલાં શાળાએ જવાની ખૂબ જ તકલીફ પડતી હતી. મમ્મી મને ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા. પહેલાં શાળાએ જવા માટે ખૂબ તકલીફ પડતી હતી અને મમ્મી મને તેડી તેડી રોજ સ્કૂલે મૂકવા આવતી, પરંતુ હવે જાતે જ શાળાએ આવું છું. હવે શું જાતે શાળાએ આવે છે? કેમ? મને પૈડાવાળી ખુરશી, અત્યારે આવી ખુરશીઓ જોઈ છે ને અપંગ લોકો ચલાવતા હોય છે, વ્હીલ ચેર આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ આવું છું. શાળાએ કઈ રીતે? અલગ અલગ રીતે. આપણે જેમ જંગલમાં રહેતા હોય તો જંગલમાંથી પસાર થઈને નદી પર તો હોળીમાં, એ રીતે આ નિધિને શું છે? અપંગ છે, તો એને વ્હીલ ચેરની મદદથી શાળાએ આવવું પડે છે. શાળાએ
આવવા માટે આપણે અલગ અલગ રીતે આવીએ છીએ, રિક્ષામાં, પછી ઊંટ ગાડી, બળદ ગાડી, એમ નિધિને શેના પર આવવું પડે છે, આ વ્હીલ ચેર દ્વારા સ્કૂલે આવવું પડે છે. જે લોકોની શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે, અપંગ તો અપંગ લોકોને ચાલવામાં કઈ જગ્યાએ અવર જવરમાં ખૂબ તકલીફ પડે, અંધ લોકોને કોઈ પણ વસ્તુ વાંચવી લખવી, કોઈ સામે આવતું વ્યક્તિ જોવું એમાં અમને ઘણી તકલીફ પડે, અને શેમાં તકલીફ પડે, એમને આખી દુનિયા અંધકારમય લાગે. પછી મૂક બધીરમાં લોકોને શું તકલીફો પડે કે બોલી કે સાંભળી ન શકતા હોય, એટલે કોઈને જવાબ આપવો હોય કે કોઈએ કંઈ કહ્યું હોય તો એમને સામે પાછો વળતો જવાબ આપવો, એમાં ઘણી તકલીફ પડે છે. મૂકબધીરોને શેમાં તકલીફ પડે? બોલવા અને સાંભળવામાં તકલીફ પડે છે. હવે પ્રવૃત્તિ એક વખત તમારે કરવાનું છે, આંખે પાટો બાંધી મેદાનમાં ફરો, શું અનુભવ થાય છે? આવી બીજી પ્રવૃત્તિ શિક્ષક પાસેથી જાણો. હવે આપણે મેદાનમાં પાટો બાંધી જ્યારે આંધળો પાટો રમીએ છીએ તો આપણને કોઈ દેખાય છે ના, તો જે લોકો અંધ જ હોય જન્મથી એ લોકોને કેટલી તકલીફ પડે. આંખે પાટો બાંધીએ તો આપણને ખબર પડે, કોઈક વખત આપણે એક દિવસ બંધ મોઢું બંધ રાખીએ અને કાને સાંભળીએ નહીં તો પણ આપણને કેટલી તકલીફ લાગે છે. અને અપંગતા એટલે કે એક દિવસ આપણા પગ બાંધી રહીએ આપણે જ, અને પછી એમાં કેટલી તકલીફ થાય છે, જ્યારે પગ જ ન હોય જીવનમાં એવું કરીએ ત્યારે આ બધી સ્થિતિઓમાંથી આપણે કઈ રીતે પસાર થઈએ છીએ, જાતે એક વખત અનુભવ કરી જુઓ. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તા છે જે આપણે ત્યાં નથી. આપણે તો શહેરમાં રહીએ છીએ એટલે આપણે તો અહીં સરસ મજાના રોડ છે, પણ ગુજરાતમાં અન્ય જગ્યાએ જેવી રીતે આપણે આગળ જોઈને નદીવાળા, જંગલવાળા, પર્વતીય વિસ્તારો એવા બધા અલગ અલગ વિસ્તાર છે. ચાલો જોઈએ તો બાળકો કઈ રીતે શાળાએ જાય છે, હવે કઈ રીતે શાળાએ જાય છે. ઉડન ખટોલા રૂપે આવતો બધાએ જોયું જ હશે, જોયું પણ હશે, શું બેઠા પણ હશો. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો? હા, દરેક ગયા જ હોય છે, ભાગ્યે જ ન જોયું હોય, પણ જે લોકો એ પોતાના ગામ આવતું હોય એ બાજુનો કોઈ પર્વતીય વિસ્તાર જોયો હશે તો એમાં રૂપેમાં બેઠા જ હશે. ત્યાં તળેટીમાંથી ટોચ ઉપર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલાનો એટલે કે રોપવેનો ઉપયોગ થાય છે. પગથિયા ઘણા બધા હોય, ચડવા ઉતરવામાં તકલીફ થતી હોય તો આપણે શેનો રોપવેનો એટલે કે ઉડન ખટોલાનો ઉપયોગ કરીએ છીએ. ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય, આ દેખાય છે ને મજબૂત તાર, અને તેમાં લટકાવેલી ટ્રોલી, આ ટ્રોલીમાં બેસી ઉપર કે નીચે જવાય છે, ઉપરથી નીચે અવર જવર કરી શકાય છે. આ અંગે વધુ માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો. રોપવેમાં તો દરેક બેઠા જ હશો, કેવી મજા પડે છે ને આપણે જ્યારે અંબાજી કે અથવા કોઈ પર્વતીય વિસ્તારમાં નીચેથી ઉપર ચડતા હોઈએ છીએ તો કેવી મજા આવે છે. કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણને સામેથી આ બાજુથી પેલે બાજુ જવા માટે આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે. શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે. જે વિસ્તારમાં રસ્તા એટલે કે રોડ ન હોય આપણા જેવા અમદાવાદ જેવા, તો રોપવેમાં બેસીને જતા હોય છે. આ બાજુથી પેલી બાજુ ખીણ હોય, નદી હોય, એને પસાર કરવા માટે રોપવેનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ મિત્રો, આ સિવાય કેટલાક રાજ્યમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. શું થાય છે? થોડો વરસાદ પડે તો પાણી ભરાઈ જાય, ખાડા ટેકરા હોય તો પાણી ભરાઈ જાય છે ને, આપણે પણ ભરાઈ જાય છે ને. તેથી આ બાજુએથી પેલી બાજુએ જવા માટે વાંસમાંથી પુલ બનાવાય છે. જોયો છે ને વાંસની પેલી લાકડી, અહીં આપણે ખાસ તો જોયા નહીં હોય પણ આપણે ટીવીમાં પિક્ચર અથવા કોઈ સિરિયલમાં જોયો હોય છે, તો કેટલીક જગ્યાએ લાકડાના પાટિયાથી દોરડા નો પુલ બાંધેલો બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. શું કરે છે? લાકડાના બંબુ એટલે કે લાકડાના ગોળ ગોળ પાઇપ જેવા આવે એ લાકડાની, અથવા પછી પાટિયા મૂકીને પણ પુલ બનાવવામાં આવેલો છે. આ બધું આપણે કે લાકડાનો પુલ આપણે શેમાં જોઈએ છીએ? ટીવીમાં પિક્ચરોમાં જોઈએ છીએ. એ પણ આ બાજુથી બીજી બાજુ વસ્તુ ઓળંગવા માટે એટલે કે નદી પરથી કે ગમે તે
ઓળંગવા માટે હોય છે. રસ્તામાં ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ હોય તો પણ કોઈ ફરક પડતો નથી, કે ગમે તેવા સંકટોને પાર કરીશું અને અમે શાળાએ પહોંચીશું. શું કરીશું? ગમે તેવી મુશ્કેલી આવે, વરસાદ આવે, નદી આવે, ખેતર આવે, ગમે તે આવે તો પણ અમે પાર કરીશું. અને પાર કરીને શું કરીશું? સ્કૂલે તો જઈશું, સ્કૂલના દિવસો પાડીશું નહીં. ભલે ગમે તેવી સિચ્યુએશન હોય કે સ્થિતિ હોય કે આ ભાઈ મને તાવ આવ્યો છે કે મારે આજે જવું નથી, કંટાળો આવ્યો છે, તો પણ અમે રસ્તો ક્રોસ કરીશું. અમે સંકટને પાર પાડીને પણ શાળાએ જઈશું. શું તમે તમારી શાળામાં રસ્તેમાં કોઈ મુશ્કેલી અનુભવી છે? ના, અમે શાળાએ જવા માટે શાળામાં કોઈ જ મુશ્કેલી અનુભવી નથી. કેમ કે આપણે અહીં અમદાવાદ શહેરમાં રહીએ છીએ એટલે કોઈ મુશ્કેલી પડે નહીં. તો જવાબમાં શું લખીશું? અમે અમારી શાળામાં રસ્તે અમને કોઈ મુશ્કેલીનો અનુભવ અમે કર્યો નથી. હવે આગળ શું છે? ચાલો જુદી જુદી પરિસ્થિતિઓમાં ચાલતા શીખીએ. તમારા મિત્ર સાથે ખુલ્લા મેદાનમાં જાઓ અને નીચેની પરિસ્થિતિમાં ચાલવાનો અભિનય કરવાનો છે. આ પરીક્ષા દરમિયાન કે તમારો હોમવર્ક દરમિયાન તમારે લખવાનું છે નહીં. માત્ર આ તમારે રમત જેવું છે. શું છે? મેદાન સીધું અને નરમ સુવાળું છે. મેદાનમાં કાંટાઓથી છવાયેલું છે. સીધું નરમ ને સુવાળું હોય તો કેવું મસ્ત ચાલવાની મજા પડી જાય, બરાબર? કાંટાઓથી છવાયેલું છે તો કાંટાઓમાં ચાલતા હોય તો કાંટા ઘૂસી પગમાં ઘૂસી જવાનું અને ઈજા થવાનો ભય રહેલો છે. રસ્તો પથરાને આડો અવળો છે. આવો રસ્તો આવો તો આપણે અહીં અમદાવાદમાં એવો તો કોઈ રસ્તો છે નહીં આડો અવળો કે પથરા, તો આપણને એમાં મુશ્કેલી પડે. રેતીનું રણ અને રેતી ગરમ તો કેવું થાય? પગમાં દજાય, શરીર ઉપર ભૂખ લાગે એવી અનુભૂતિ થાય. શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે છે? હા, દરેક વખત ચાલવામાં, કેમ કે આપણે કોઈ દિવસ આ બધા રસ્તાઓ પર ખાલી એક જ નરમ અને સુવાળા રસ્તા ઉપર ફર્યા છીએ, બાકીના રસ્તાઓ પર આપણે કોઈ દિવસ ફર્યા નથી તો આપણને તકલીફો પડે. આ એકમોમાં બાળકો કેવા વાહનો રસ્તાનો ઉપયોગ કરી શાળાએ જાય છે, કેવા રસ્તા ઉપર આ બધું થતું હોય, જેવી રીતના કાંટાળું હોય, પછી પથરાળું હોય, રણવાળું હોય, નદીવાળું હોય, તો આપણે અગાઉ જોઈ લીધું પાઠ દરમિયાન કે ઉડન ખટોલાનું, રિક્ષા વાહનો, બળદ ગાડું, ઊંટ ગાડું, સાયકલ, રોપવે, પછી નાવડી કે હોડીનો ઉપયોગ કરીએ છીએ. અલગ અલગ રીતે સાધનોનો ઉપયોગ કરીએ અને શાળાએ જઈશું જ. શું કરીશું? ગમે તેવી પરિસ્થિતિ હશે તો પણ અમે શાળાએ જઈશું. આ પ્રવૃત્તિ માત્ર સમજવાની છે, જે પરીક્ષા દરમિયાન કે આપણા હોમવર્ક દરમિયાન આવેલ નથી, સમાવેશ કરેલ નથી. તો ચલો આપણે જોઈ લઈએ આજનું હોમવર્ક. પાઠ એક આપણો પૂરો થયો, પાઠ એક આપણો પૂરો થયો અને એનું હોમવર્ક મેળવી લઈએ. તો ચલો, તમે પર્યાવરણના ચોપડામાં શું લખશો? સવાલ જવાબ મેં તમને દરેક સવાલ જવાબ સમજાવ્યા છે તો તમે ધ્યાનથી સાંભળ્યા હશે અને તમે તમારા બુદ્ધિથી વાપરી અને દરેક સવાલ જવાબ લખવાના છે. એક આ એક તમે શાળાએ કઈ રીતે જાઓ છો એ લખવાનો છે. તમારા શાળા તમારા ગામ કે શહેર નજીક પૂલ કે છે તેની જાણકારી આપવાની. એક બે પછી આ ત્રણ પછી આ સવાલ આ બધા સવાલ આ લખવાના, જે આવા પોઈન્ટ કરેલા છે એ જ લખવાના છે. આવા પોઈન્ટ કરેલ હોય એ સવાલ જવાબ લખવાના રહેશે. આ પાઠ આ પેજ ઉપર એક પણ સવાલ જવાબ નથી આપેલ. આ પેજ ઉપર બે છે જે મેં તમને પાઠ દરમિયાન સમજાવેલ તો લખવાના રહેશે. આ પેજ ઉપર પણ છે એક બે ત્રણ ચાર, આ ચારે સવાલ જવાબ લખવાના રહેશે. પછી આ બાજુ બી આ પોઈન્ટ કરેલા દરેક સવાલ જવાબ લખવાના. આવા પોઈન્ટ કરેલા દરેક સવાલ જવાબ લખવાના, બાકી વધારાનું લેસન કરવાનું નથી. આ પણ આપણે લખવાનું રહેશે. આ લખવાનો છે આ પ્રવૃત્તિ કે એવું કશું લખવાનું રહેશે નહીં. અને છેલ્લે આ છેલ્લો આ બાકી આ બધું ચાલુ જુદી જુદી સ્થિતિમાં કે પરિસ્થિતિઓમાં આપણે શું શીખ્યા એ બધું લખવાનું રહેશે નહીં. તમે તમારા વાલી જોડે બેસી સુંદર સ્વચ્છ અક્ષરે પર્યાવરણનું હોમવર્ક પૂરું કરજો. તો મળીશું બીજા વિષય માટે. આવજો વાલા વિદ્યાર્થી મિત્રો.